આજે આપણે પાઠ 5 શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ ભણીશું. તો શ્વેત ક્રાંતિ એટલે કે કઈ ક્રાંતિ? તો દૂધની ક્રાંતિ, એના વિશેની વાત આ પાઠમાં આપણને કરવામાં આવી છે. અને પ્રણેતા એટલે શું થાય? કર્તા કે જે રચના હોય તે. તો આ પાઠમાં હવે શ્વેત ક્રાંતિના બે પ્રણેતાઓ એના વિશેની વાત કરવામાં આવી છે. પહેલા છે જે અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ અને બીજા છે ડૉક્ટર વર્ગીસ કુરિયન. બંને નામથી આપણે પરિચિત જ છીએ કે જે આણંદમાં અમૂલ ડેરી આવેલ છે અને એ અમૂલ ડેરીએ આપણને ગુજરાત ભારતમાં નામના પ્રસિદ્ધિ જે અપાવી છે એના વિશેની વાત અહીંયા કરી છે. ડૉક્ટર વર્ગીસ કુરિયન અને જે ત્રિભુવનદાસની જે વિચારસરણી હતી કે જે ભારતમાં કરોડો ખેડૂતો છે એમને આગળ લાવવા, એમને પગભર કરવા, એના માટે જે મહેનત કરે છે, પોતાના ત્યાં જે કારીગરો કામ કરે છે એના વિશે જે વિચારે છે એના વિશેની વાત આ પાઠમાં આપણને કરવામાં આવી છે. તો આજે આપણે આગળ પાઠ જોઈશું. ત્રિભુવનદાસ પટેલ. દર શનિવારે સવારની શાળા હોય સૌ ભાઈબંધો તળાવ પાસેના હનુમાનજીના મંદિરે ભેગા થઈએ. કિશોરાવસ્થા, કિશોરાવસ્થા એટલે કે જે યુવાની અવસ્થા પહેલાં સગીર કહીએ ને, સગીર હોય તે સહજ મોજ મજા કરવીને આનંદ મસ્તીમાં દિવસો પસાર કરવાનું ધ્યેય હોય. ભેગા મળી ક્યારેક રેવડી ખાતા કે જવાનું ઝાપડતા, ઝાપડવું એટલે કે ખાવું, રેવડી રેવડી એટલે કે જે ગળ્યો પદાર્થ આવે તે. પરંતુ એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરતી ઓછામાં ઓછું એક વાર તો કોઈ વિષય પર કંઈક લખવું અને બધાની વચ્ચે વાંચવું, એ પ્રમાણે મારો વારો આવ્યો. શું કરવું તે અંગે મનમાં મૂંઝવણ ચાલતી હતી. મારા કાકાના દીકરા પાસેથી એ અરસામાં, અરસો મને કહેવાય એ સમયગાળ, અરસામાં એક ચોપડી લાવેલો, તેમાં સહકાર વિષય પર કંઈક લખાણ હતું. તે વાંચવામાં આવ્યું, તેના આધારે સહકાર વિશે એક નિબંધ લખીને તૈયાર કર્યો અને સૌ મિત્રોની હાજરીમાં એ વાંચેલો. બધા મિત્રોને વિચાર ખૂબ ગમેલો. જો જે અમૂલ ડેરીના સ્થાપક હતા ત્રિભુવનદાસ વિશેનો એક પ્રસંગ આપવામાં આવેલો છે કે નાનપણમાં જ્યારે બધા મિત્રો કે જ્યારે હજુ એમની યુવાની પણ નહોતી ફૂટી ત્યારે બધા મિત્રો જ્યારે ભેગા થઈને રેવડીને જવાનું મોજ મસ્તી એક ઉંમર મહિનાની આપણી તો એ પ્રમાણે મજા મસ્તી કરતા, પણ નાનપણમાં એ બધી પાર્ટીને બધું કરતા પછી એકવાર એવો વિચાર આવે છે આપણે બધા ભેગા બેસીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, તો એવું કેમ ના કરીએ કે આપણે પોતાના વિચારો રજૂ કરીને આપણે જેટલા મિત્રો બેસીએ છીએ ને તો પોતપોતાનું લખાણ લખીએ જાતે અને આપણા વિચારો એકબીજા વચ્ચે પ્રગટ કરીએ. અને એમાં જ ત્રિભુવનદાસ એના વિશે લખે છે, સહકાર વિશે લખે છે અને એ જ્યારે મિત્રો સામે વસ્તુ બોલે છે ત્યારે બધા મિત્રો એને આવકારે છે. ઉપયુક્ત પ્રસંગ સમર્પિત સેવામૂર્તિ અને ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ થયેલ છે. સ્વમુખે એટલે કે પોતાના મુખે, જે ઉપર જે આપણને જે પેરેગ્રાફમાં હમણાં કીધું ને કે જે લખવાનો વિચાર હતો, ખાધે પીધે તો બધા આપણે બધા સાથે ભેગા થઈશું જ, પણ લખાણની દ્રષ્ટિએ બધાની આગળ પોતાના વિચારો જ્યારે રજૂ કરે છે ત્યારે બધા મિત્રોને ત્રિભુવનદાસના વિચારો ગમી જાય છે એ વાત ત્રિભુવનદાસે પોતે રજૂ કરેલ છે. વિશ્વમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અમૂલ મોડેલ તરીકે, સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે, તે અમૂલ ડેરીના સ્વપ્ન દ્રષ્ટા ભવિષ્યની જે કલ્પના કરે તે વ્યક્તિ. ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં 22/10/1903માં પિતા કૃષિભાઈ પટેલે ત્યાં થયો હતો. ખેડૂતના ઉદ્ધારક, ઉદ્ધારક કોને કહેવાય? જે ઉદ્ધાર કરે તે. અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સહકારી મંડળીઓ તેમના ઋણી રહેશે. ઋણી એટલે કે દેવાદાર. તો શું કહે છે કે ખરેખર જે અમૂલ મોડેલ તરીકે જે એમણે એમનો જન્મ વિશેની વાત કરી અને જે દરેકે દરેક વ્યક્તિને ખેડૂતોના એ ઉદ્ધારક બન્યા, ખેડૂતોનો ઉદ્ધાર કર્યો, તો ખરેખર ખેડૂતો તેમના કહે ને કે આપણે એમના ઋણી રહીશું, દેવાદાર રહીશું કે ગમે તેટલા જન્મ મળશે પણ આપણે તેમનો ઋણ ચૂકવી શકીએ તેમ નથી. ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી જીવનમાં જ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. પરિણામે ઈસવીસન 1930માં મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને ઈસવીસન 1940-41માં સત્યાગ્રહ માટે તેમણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન, માર્ગદર્શન એટલે શું થાય? દોરવણી. માર્ગદર્શન એટલે કે દોરવણી.
માર્ગદર્શન હેઠળ ઈસવીસન 1940 માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને ઊંચામાં ઊંચા દામે એટલે કે ભાવે દૂધ વેચતી પોલસન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. ત્રાસવું એટલે શું થાય? કંટાળી જવું. એક એક વાક્યમાં પૂછાય કઈ કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા? તો પોલસન નામની કંપનીથી, કારણ કે ઓછા ભાવ જ્યારે ખેડૂતોને મુદ્દા મળતા અને વધારે ભાવે તેઓ વેચતા. એટલે બધા ભેગા મળીને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરી. ઈસવીસન 1950થી ડૉક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળતા બંનેની જુગલબંધી, હવે જુગલબંધી કોને કહેવાય કે કોઈની સાથે તાલમેલ સાધીને કામ કરવું તે, અને અમૂલ ડેરીનો વિકાસ હરણફાળ વિસ્તર્યો. હરણફાળ એટલે રૂઢિપ્રયોગમાં આવે કે જેનો ઝડપી વિકાસ થવો તે. જો શું કીધું છે કે એમનું જે નાનપણના તો એમના વિચારો વિશેની ત્રિભુવનદાસ વિશે આપણે માહિતી મેળવી જ, પણ ત્યારબાદ બી કહે છે કે વિદ્યાર્થી જીવન દરમિયાન જે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ જે સત્યાગ્રહની ચળવળમાં જોડાયા હતા, જે અહિંસક આંદોલન, એમાં પણ ત્રિભુવનદાસનો ફાળો આપણને જોવા મળે છે. સમય જતાં એ જે સહકારી મંડળીની સ્થાપના કરે છે એના વિશેની વાત કરી છે, અને જે ખેડા જિલ્લાના ખેડૂતો હતા એ ખેડૂતોને જે ઓછો ભાવ દૂધનો મળતો હતો અને વધારે ભાવમાં કંપનીઓ વેચતી હતી એનાથી ખરેખર ખેડૂતો બહુ કંટાળેલા હતા, પણ એ વખતે એની પાસે કોઈ ઉપાય નહોતો. પણ જ્યારે ડૉક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળે છે અને બંને જણાની જુગલબંધીથી ખરેખર જે મંડળીની સ્થાપના કરે છે એનો હરણફાળ વિકાસ એટલે કે ખૂબ ઝડપી વિકાસથી આગળ વધે છે. સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તેઓ તેના સ્વપ્નદ્રષ્ટા હતા. ત્રિભુવનદાસ પટેલ તે સ્વપ્નના શિલ્પી હતા. ડૉક્ટર વર્ગીસ કુરિયન લગભગ 4 દાયકાઓ સુધી બંનેને ખભે ખભે મિલાવી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી. ત્રિભુવનદાસ 3 જૂન 1994 91 વર્ષની વયે અવસાન પામ્યા. અવસાન પામવું એટલે કે મૃત્યુ પામવું. ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દા ઉપર કાર્યરત રહ્યા છે. એકાધિક એટલે કે સૌથી વધારે ઉંમર બી જુઓ તમે 91 વર્ષની ઉંમર સુધી તેઓ અવસાન નથી પામ્યા, ત્યાં સુધી કંઈક ને કંઈક હોદ્દાઓ ઉપર તેઓ કાર્યરત કામ કરતા રહ્યા છે. ત્રિભુવનદાસને કોમ્યુનિટી લીડરશિપ માટે ફિલિપાઈન્સનો રેમન મેકનેસ એવોર્ડ, ઈસવીસન 1964 ભારત સહકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો. આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ, માન સન્માન અને હોદ્દાઓ અને તેમની સેવાકીય પ્રવૃત્તિ માટે મળ્યા હતા. ઈસવીસન 1971 અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ, સ્વૈચ્છિક એટલે કે પોતાની જાતે નિવૃત્તિ લીધી ત્યારે પ્રચંડ લોકાદર સાંભળ્યો. લોકોનો જે આદર, લોકોનો જે માન સન્માન મળવું તે લોકાદર એટલે કે લોકોનો આદર સાંભળ્યો એટલે કે મળવો. દરેક સભ્યે પોતાની ઈચ્છાથી 1-1 રૂપિયો એકત્ર કરી, એકત્ર કરવો એટલે કે ભેગું કરવું, 680,000 રૂપિયાની થેરી ભેટ ધરી. જનકલ્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસ રુચિ ધરાવનાર ત્રિભુવનદાસ અને તેમના ધર્મપત્ની મણિબહેને ગ્રામજનો માટે શક્ય એટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને ચરિતાર્થ કરવાનો સંકલ્પ કર્યો. ઢળતી વયે ચિરંજીવ યશ અપાવે. ચિરંજીવ એટલે કે જે લાંબી આવરદા, લાંબી આયુષ્યવાળું હોય તે. એવી કાર્ય યોજનામાં પોતાને મળેલી ભેટની મોટી રકમથી શુભારંભ કર્યો, જે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન નામના આજે પણ સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની સેવાનો લાભ 800થી પણ વધુ ગામને મળી રહ્યો છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા અને સહકારી મંડળીના સ્વપ્નદ્રષ્ટા તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્યો થકી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે. વિના સહકાર નહીં ઉદ્ધાર, શું કહે છે કે સાત સહકાર વિના કહેવત છે કે પ્રગતિ શક્ય નથી, અને પ્રગતિની પ્રવૃત્તિ ખરેખર જો સાત સહકાર ન મળે તો નથી થઈ શકતી. એ ઉક્તિને તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી છે. જો શું કહે છે કે જ્યારે તે રિટાયર બી થાય છે ને, સ્વૈચ્છિક નિવૃત્તિ ત્રિભુવનદાસ પટેલ મેળવે છે, ત્યારે જે સારા કામ કરીએ ને તો એ માણસ એ બધાની વચ્ચે એને પોતાને બધાની વચ્ચે જે માન આદર જે મળ્યું છે એ કમાવા કંઈ નથી જોવું પડતું, સામેથી મળે છે. તો એના માટે
અને જ્યારે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવે છે ત્યારે ભેગા કરીને જે બધા એમને રૂપિયા આપે છે, રૂપિયા એમની શું કરે છે, એમને અને એમની પત્નીને, ત્રિભુવનદાસ પટેલની પત્નીનો શું વિચાર આવે છે કે એ જ પૈસાથી એ જ ખેડૂતોને એમના ઘરમાંને જે લાભ મળે એવી એ મોટી જેટલી રકમ ભેગી થાય છે અને સ્ત્રીઓ અને બાળકોનો લાભ મળે એ માટે એ ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની રચના કરે છે. આમ શ્વેત ક્રાંતિના પ્રણેતા જે હોય છે બંનેમાંથી એક પહેલાં ત્રિભુવનદાસ પટેલ, એના વિશેની વાત કરી કે જે ખેડૂતો વિશે તેમના પતિ પત્ની અને બાળકો વિશેના જે વિચારો કે એમનું ઘર કેવી રીતે ચાલશે તેમના સારા માટેની જે વિચારો કરવાની જે તેમની વિચારશૈલી હતી તેની આપણને વાત અહીંયા કરી છે. હવે બીજું છે ડૉક્ટર વર્ગીસ કુરિયન, બીજા જે પ્રણેતા છે તે ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઈસવીસન 1944માં ટાટા એન્ડ સ્ટીલ કંપનીમાં એપ્રેન્ટિસ તરીકે એક યુવાનની પસંદગી થઈ. તે યુવાનના મામા જ્હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હોવાથી તે એક બે વખત જમશેદપુર આવ્યા ત્યારે આ યુવાનને મળ્યા. યુવાન ઇજનેરને તે ન ગમ્યો, બધાએ ખૂબ ના પાડી છે તો તેમણે સામેથી નોકરી છોડી દીધી. કારણ આપતા તેમણે કહ્યું, હવે હું અહીં કુરિયન નથી રહ્યો, હું માત્ર ઉપરી અમલદારોનો ભાણેજ જ રહ્યો છું જે મને મંજૂર નથી. આવો અડગ, અડગ એટલે કે દ્રઢ, આત્મવિશ્વાસ અને ખુદદારી, ખુદદારી એટલે શું થાય, ખુમારી, ખુદદારી એટલે કે ખુમારી ધરાવનાર તથા વર્ગીસ કુરિયન જો ઇજનેરીનો અભ્યાસ એમના પોતાના મામા ત્યાં ડાયરેક્ટર હોય છે, પોતે એક મામાના ભાણેજ તરીકે કાર્ય કરવું અને ઉપરી અમલદારના જે ભાણેજ છે એવું એમને કહેવડાવવાનું પસંદ નહોતું એટલે સારી એવી જોબ પણ ડૉક્ટર વર્ગીસ કુરિયન છોડી દે છે. ગુજરાત રાજ્યમાં આવેલા આણંદ નગરને અમૂલ ડેરી દ્વારા મિલ્ક સિટીની ઓળખ આપવામાં પૂછાય કે અમૂલ ડેરીને બીજી કઈ સિટી મિલ્ક સિટી તરીકે ઓળખવામાં આવે છે. વર્ગીસનો જન્મ સિરિયન ખ્રિસ્તી પરિવારમાં 26/10/1921 રોજ કેરલાના કેરીકટ ગામે થયો હતો. તેમના પિતા પુથેન પર્કલ કુરિયન સિવિલ સર્જન હતા. વર્ગીસના માતાને શિક્ષણ અને સંગીતમાં વિશેષ રસ હતો. તેઓ પિયાનો પરથી અદ્ભુત સંગીતના સુરો વહાવી શકતા. ચાર ભાઈ બહેનોમાં વર્ગીસ ત્રીજું સંતાન હતા, સંતાન એટલે કે બાળક. તેમનું શાલેય શિક્ષણ ગામમાં પૂર્ણ કરી મદ્રાસ ની લોયલા કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર વિષયમાં તેમણે બીએસસીની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ વિન્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ મદ્રાસમાં ઇજનેરની પદવી પ્રાપ્ત કરી. કોલેજમાં પ્રવેશ સમયે માત્ર 14 વર્ષની ઉંમર હતી. વર્ગના સૌથી નાની વયના વિદ્યાર્થી હોવાથી તેમણે હંમેશા એકલા જ બધો સંઘર્ષ કરવાનો આવ્યો. પરિણામે જિંદગીના પ્રથમ સોપાનથી જ વર્ગીસ સ્વાવલંબનના આગ્રહી બન્યા. હવે સ્વાવલંબન એટલે શું કહેવાય કે પોતાના ઉપર જ આધાર રાખવો, તે પોતાના કામ જાતે કરવા. તે જો હવે બીજા જે પ્રણેતા વિશેની વાત કરે છે વર્ગીસ કુરિયન, તેમના વિશે જણાવે છે કે એમનો જન્મ 26/10/1921 રોજ અને કેરલાના કેલિકટ ગામમાં તેમનો જન્મ થયો હતો અને ચાર ભાઈઓ બહેનોના ત્રીજું સંતાન હતા એટલે સંઘર્ષ કરવાનો વારો હંમેશા ડૉક્ટર વર્ગીસ કુરિયનને આવ્યો હતો. વર્ગીસે ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સમાં અનુસ્નાતક થવાની ઈચ્છા હતી, તેથી બ્રિટિશ સરકાર દ્વારા ચાલતી શિષ્યવૃત્તિ મેળવી અમેરિકા અભ્યાસ માટે જવાનું ફોર્મ ભર્યું, જેમાં તેમની ડેરી એન્જિનિયરિંગના વિષયમાં પસંદગી થઈ. તે માટેની પૂર્વ સ્વરૂપે તેમણે ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં બેંગ્લોર 8 માસની તાલીમ લેવા જવું પડ્યું. ત્યાં તેમણે પ્રથમ વખત ડેરી પ્રવૃત્તિના મૂળભૂત સિદ્ધાંતો સમજવાનો મોકો મળ્યો. ઈસવીસન 1946માં મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અમેરિકામાં અભ્યાસ માટે ગયા ત્યારે સ્કોલરશિપ આપનાર સરકારના સંતોષ ખાતર ડેરી એન્જિનિયરિંગના કેટલાક અભ્યાસો તેમણે પૂર્ણ કર્યા, પરંતુ અનુસ્નાતકની પદવી તો તેમણે ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સના વિષયોમાં ડિસ્ટિંક્શન સાથે પાસ કરી અને ઈસવીસન 1948માં ભારત પરત આવ્યા. જો તેની વાત કરીએ કે તેમણે ભણવા માટે જેમાં અનુસ્નાતક એમને થવું હતું ધાતુશાસ્ત્ર અને ન્યુક્લિયર ફિઝિક્સમાં, પણ એ માટે તેમને શિષ્યવૃત્તિ મળે છે અને ત્યારબાદ તે અમેરિકા જવા માટે ફોર્મ ભરે છે અને તેમાં પણ ડેરી એન્જિનિયરિંગમાં તેમની પસંદગી થાય છે અને એ માટે બેંગ્લોરે 8 મહિના માટે જાય છે.
ત્યારબાદ 1948 માં તે ભારત પરત ફરે છે. આમ આ પાઠમાં આપણે ડોક્ટર વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલ કે જે શ્વેત ક્રાંતિના બે પ્રણેતાઓ છે, જેમણે ગુજરાતને ભારતના કરોડો ખેડૂતોને જે પગભર કર્યા છે, એના વિશેની આપણે થોડી ઘણી માહિતી મેળવી. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની માહિતી મેળવીશું. થેન્ક યુ.